ચાલો બાળકો, આજે આપણે ધોરણ 2માં ફરીથી હિન્દી અક્ષર પરથી હિન્દી શબ્દ બનાવો કરવાના છે, બરાબર? તમને ગયા વિડીયોમાં હું એ શીખવાડ્યા હતા જ, ક સે કમલ, બા સે બાર, ગા સે ગાજર, કોઈ પણ શબ્દ તમે લખી શકો છો, કી સે કિતાબ, ની સે નિશાન, ખી સે ખીર, વી સે વીર, ગુ સે ગુડિયા, સુ સે સુપારી, સુ સે સૂરજ. રસ્વાવાળું અને દીર્ઘાવાળું તમારે ખાસ યાદ રાખવાનું છે કે રસ્વઈ કોને કહેવાય અને દીર્ઘઈ કોને કહેવાય. પછી તમે ની પરથી નિશાન લખશો તો બરાબર છે, પણ ની પરથી આવી રીતે નિશાન લખશો ને કે નિશાન, તો આ નિશાન તમારું ખોટું આવશે. રસ્વઈ દીર્ઘઈનો બરાબર ખ્યાલ રાખવાનો છે. ખી ખીર, વિશે વીર, બરાબર છે? આ આપણા શબ્દો છે જે ધ્યાનથી જોજો અને ચોપડીમાંથી પણ તમારે વાંચવાના છે. આ અહીંયા ઘડી કેટલાક શબ્દો લખ્યા છે તે તમારે જાતે લખવાના છે. જાતે લખો, તમારે તમારી નોટમાં જાતે લખવાના છે. હવે આપણે આગળ જોઈએ કે એ તો આપણે વ્યંજન પરથી લખ્યા, હવે આવે છે સ્વર, બરાબર છે? સ્વર પરથી આપણે શું લખવાનું છે, શબ્દો બનાવવાના છે. અ સે અનાર, આ સે આમ, ઈ સે ઈમલી, ઈ સે ઈખ, ઉ સે ઉલ્લુ, ઉ સે ઊન, ઋષે ઋષિ, એ સે એડી, એ સે એનક, ઓ સે ઓખલી, ઓ સે ઓખલી, આવશે અવરત અથવા ઔષધ, ઔષધ, અને ઔરત પણ આવે. તમે તમારી રીતે કોઈ પણ શબ્દ બનાવી શકો છો. અંશે અંગૂર, તમને સ્વર પરથી શબ્દો પણ પૂછાશે. હવે હિન્દી અંકોના હિન્દી ઉચ્ચાર લખવાના છે. ઉચ્ચાર તમે લોકો ઘણીવાર બહુ જ ગડબડ કરી નાખો છો ઉચ્ચારના, એટલે તમે શું કરો છો ખબર છે? હિન્દી શબ્દ હોય તેની આગળ ગુજરાતી લખી દો છો, પણ એ વસ્તુ ખોટી છે. આપણે અહીંયા આગળ હિન્દી શબ્દ લખવાના છે. આ કેટલા છે? ચાર, છ, છ, પાંચ, દો, આઠ, આને ઉચ્ચાર કહેવાય, બરાબર છે ને? હવે આ એક સવા આ બાજુનું એ લખ્યું છે, આ બાજુનું તમારે જાતે લખવાનું છે. પછી અહીંયા હિન્દી અંકના ગુજરાતી અંકના હિન્દી અંક લખવાના છે. હવે અહીંયા ગુજરાતી અંક છે તેનો આપણે હિન્દી અંક લખવાનો છે, બરાબર છે? ચાલો, તમારે બધાએ એની સામે હિન્દી અંક લખવાના રહેશે. તો બસ, અત્યારે અહીં સુધી. બીજું આપણે આવતા વિડીયોમાં જોઈશું.